नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफर्ड स्कूल में आप सबनो हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आपणे लास्ट वीडियो लेक्चर नी अंदर चेप्टर नंबर एक पाक उत्पादन अने व्यवस्थापन विषय नो अभ्यास जे छे ते करी गया छे। तेनी पहेला आपणे पांचमू चेप्टर कोलसो अने पेट्रोलियम अने तेनी सिवाय चेप्टर नंबर चार के जे धातु अने अधातु तेना विषेना आपणे अभ्यास करी गया छे। तो आपणे अत्यारे कुल त्रण प्रकरणो जे छे एनो अभ्यास जे छे पूर्ण करेल छे। एक तो चेप्टर नंबर एक, त्यार पछी चेप्टर नंबर चार अने पांच। तो आ त्रण चेप्टर जे छे तेना आधारे तमारे त्रिमासिक परीक्षा जे छे ते ऑनलाइन जे लेवानी छे अथवा तो तमारे घरे रहीने जे परीक्षा आपवानी छे तेना विषेनी जे पेपर स्टाइल छे के पेपर केवा प्रकारनुं हशे, કેટલા માર્ક્સનું છે તેના પેપર સ્ટાઇલ જે છે એ તમને હું અહીંયા બતાવું છું। તો અહીં તમે બરોબર જોઈ શકશો તો પેપર સ્ટાઇલ જે છે કુલ જે છે આપણું પેપર જે છે એ 50 માર્ક્સનું હશે। તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન નંબર એક અ કે જે નીચેના પ્રશ્નના જવાબ આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને લખો, એટલે કે એમસીક્યુ પ્રકારના જે છે એ કુલ 5 પ્રશ્નો દ્વારા પૂછવામાં આવશે, તેના 5 માર્ક્સ જે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 1 બ નીચેના વિધાનો સાચા બને એ રીતે ખાલી જગ્યા પૂરો, એટલે કે ખાલી જગ્યા જે છે તે તમને 5 ખાલી જગ્યા પૂછવામાં આવશે, તેના પણ માર્ક્સ જે છે 5 માર્ક્સ છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નના જવાબ આપો કે જે કુલ 6 પ્રશ્ન તમને પૂછવામાં આવશે અને તેના માર્ક્સ પણ છે 6, એટલે કે તે ખૂબ જ ટૂંકા પ્રશ્ન હશે, તેના જવાબ જે છે તમારે આપવાના રહેશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નના 2-3 વાક્ય ઉત્તર લખો, જે તમને 8 પ્રશ્ન આપેલા છે તેમાંથી કોઈ પણ 7 પ્રશ્નો જે છે તમારે લખવાના છે, તેના ગુણ છે 14। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 નીચે આપેલા પ્રશ્નના વાક્ય મુજબ ઉત્તર લખો, તમને જે 4 હવે 5 પ્રશ્ન આપ્યા છે તેમાંથી તમે કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ જે છે લખવાના છે, તેના માર્ક્સ છે 12। ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5 નીચે આપેલા પ્રશ્નના સવિસ્તાર ઉત્તર લખો, તમને તે 2 એટલે 3 પ્રશ્નો આપેલા છે તેમાંથી કોઈ પણ 2 પ્રશ્નના જવાબ જે છે તમારે લખવાના છે, એટલે કે કુલ એના 8 માર્ક્સ છે। તો હવે ટોટલ તમે વાંચો તો આ કુલ 50 ગુણ જે છે આપણું પેપર છે, તો તમારે તે લખવાનું છે। હવે ચેપ્ટર નંબરની વાત કરું તો ચેપ્ટર નંબર 1 4 અને 5 આ 3 ચેપ્ટરમાંથી તમને પેપર જે છે એ તમારું રહેશે, એટલે તેના વિશે તેની તમારે તૈયારી કરવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે 3-3 ચેપ્ટર જે છે એ ભણી ગયા છીએ, તો આજે આપણે અમુક એવા અગત્યના ટોપિક છે તેના વિશે થોડુંક આપણે રિવિઝન અથવા તો અગાઉ પણ તમારી પાસે જે વિડીયો આવ્યા છે તેનું જ આપણે પુનરાવર્તન કરીશું। તો આપણે પ્રકરણ નંબર 4 ધાતુ અને અધાતુ તેના ભૌતિક ગુણધર્મ વિશેનો અભ્યાસ જે છે એ ફરીવાર એટલે પુનરાવર્તન આપણે તેનું કરીશું। આપણે આપણી આસપાસ નજર કરતા ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ, એમાંથી તમે એવા બધા પદાર્થોથી પરિચિત છો જેવા કે લોખંડ, જેની સંજ્ઞા છે Fe, ત્યાર પછી એલ્યુમિનિયમ, જેની સંજ્ઞા છે Al, ત્યાર પછી તાંબુ, એની સંજ્ઞા છે Cu, ત્યાર પછી પિત્તળ, પિત્તળ જે છે એ મિશ્ર ધાતુ છે જે કોપર વત્તા ઝિંક નું મિશ્રણ છે, બરોબર છે। તો આવી બધી ઘણી બધી ધાતુ એ છે, માનો કે ચાંદી, તેની સંજ્ઞા છે તેજી, સોનું Au। તો તમે બધા આવા બધા પદાર્થોથી પરિચિત છો, લોખંડની વસ્તુઓ જે છે એ આપણે આપણી આસપાસ ઘણી બધી વસ્તુઓ જોતા હોઈએ છીએ,
એલ્યુમિનિયમની બનેલી વસ્તુઓને જોતા હોય છે, તાંબુ થી આપણે વાસણો જોતા હોય છે, તાંબાના અથવા તો તાંબાના વાયરો પણ આપણે જોતા હોઈએ છીએ, પિત્તળ કે જે કોપર વત્તા ઝીંકની મિશ્ર ધાતુ છે એમાં પણ આપણે ઘણા બધા ઉપયોગો જોતા હોય છે, એટલે કે આસપાસ આપણી વસ્તુઓ જોતા હોય છે, ચાંદીના આભૂષણો આપણે જોતા હોઈએ છીએ, સોનાના પણ આભૂષણો જોતા હોઈએ છીએ, તો આવા બધા પદાર્થોથી આપણે પરિચિત તો છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ બધા પદાર્થોનો ઉપયોગ પ્રાચીન સમયથી ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં થતો જાય છે. તો હવે એને એના ભૌતિક ગુણધર્મના આધારે આપણે એને અલગ પાડી શકાય છે. ભૌતિક ગુણધર્મો એટલે એના બાહ્ય દેખાવ કે એના ગુણધર્મો, એને આધાર આપણે એને અલગ પાડી શકાય. કેવી રીતે? માનો કે લોખંડ છે, તો એનો ગુણધર્મ કેવો હોય, બાહ્ય દેખાવ કેવો છે, તેની સખતાઈ કેવી છે, તે મજબૂતાઈ કેવી છે, તેવા બધાનો વિસ્તૃત અભ્યાસ આપણે આની અંદર કરવાના છીએ. તો આપણે સૌથી પહેલા ધાતુ અને અધાતુઓના ભૌતિક ગુણધર્મ વિશેનો અભ્યાસ કરીશું, જેનાથી તમને વધારાના વિશે ખ્યાલ આવશે. તો ભૌતિક ગુણધર્મો છે એને હું પેલા અહીંયા બોર્ડ ઉપર તમને સમજાવું છું. ધાતુના ભૌતિક ગુણધર્મો વિશેનો પેલા અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધાતુના ભૌતિક ગુણધર્મો વિશેનો અભ્યાસ કરીશું. આઠમું નામ છે ધાતુ અને અધાતુ. તો ધાતુ જે છે એની આપણને બાહ્ય દેખાવ કેવા પ્રકારનો છે, એની મજબૂતાઈ કેવા પ્રકારની છે, સખતાઈ કેવા પ્રકારની છે, તેના વિશેનો આપણે અભ્યાસ જે છે એ કરવાનો છે. તો એમાં જે 5-6 મુદ્દાઓ આવે છે, તો તમે કોઈ પણ પદાર્થમાં એ જુઓ તો આપણે એવું સમજી શકાય કે એ ધાતુ છે, અથવા તો અધાતુના મુદ્દામાં જો આવતું હોય તો આપણે કહી શકીએ કે આ પદાર્થ છે એ અધાતુ છે. તો પેલા આપણે ધાતુના ભૌતિક ગુણધર્મો વિશેની ચર્ચા કરીશું. એમાં સૌથી પહેલો મુદ્દો, ધાતુને ટીપીએમ પાતળા પતરા બનાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે, જે ધાતુનો પહેલો એટલે કે ગુણધર્મ છે, પ્રથમ ગુણધર્મ છે. કે કોઈ પણ ધાતુની વસ્તુ હોય, ધાતુનો પદાર્થ હોય કોઈ પણ, તો જો એને ટીપવામાં આવે, હથોડીની મદદથી માનો કે ટીપવામાં આવે, તો ટીપતા તમે જોશો કે એનો આકાર છે એ બદલાઈ જાય છે. ઉદાહરણ તરીકે માનો કે કોઈ લોખંડની ખીલીને કોઈ હથોડીની મદદથી ફૂંકવામાં આવે, તો તમે જોશો કે લોખંડની ખીલીનો આકાર છે એ બદલાઈ જાય છે, એટલે કે આકાર ચપટો થઈ જાય છે, જેને આપણે પાતળું પતરું તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો આની આ વસ્તુ કોઈ લાકડાના ટુકડાને ઠોકવામાં આવે હથોડીની મદદથી, તો તેમાં આવું શક્ય બનશે? તો કે નહીં બને. તો તેથી તે ધાતુ અને અધાતુ એકબીજાથી અલગ પાડી શકાય છે તેવા પદાર્થો. તો પેલો ધાતુનો ગુણધર્મ કે તેને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે. બીજો, તે ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે. ધાતુ જે છે એ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે, એટલે કે ઉદાહરણ તરીકે માનો કે ઉષ્મા એટલે કે ગરમી. આપણને બધાને ખબર છે, કોઈ ધાતુનો સળિયો હોય, કોઈ લોખંડનો એક આપણે સળિયો લીધો હોય, એના એક છેડાને કોઈ ગરમ કરીએ કોઈ એક જગ્યાએથી, તો થોડીક સમય પછી, થોડીક વાર પછી આપણે એવું જોશું કે જે છેડાને ગરમ કર્યો છે એની કરતા સામેનો બીજો છેડો છે તે પણ ગરમ આપણને લાગશે. તેને અડતા આપણને એવું લાગશે કે બીજો છેડો પણ ગરમ છે. તો એનો મતલબ એવો થયો કે ધાતુમાંથી આપણે ઉષ્માનું વહન કરાવી શકાય છે. જો આની આ વસ્તુ કોઈ લાકડાના ટુકડામાં કરવામાં આવે તો ઉષ્માનું વહન કરાવી શકાશે નહીં, પણ લાકડું પોતે જ સળગી ઉઠશે. ત્યાર પછી
विद्युत नो पण सुवाहक छे, એટલે કે વિદ્યુત પ્રવાહનો પણ ધાતુમાંથી વહન કરાવી શકાય છે। આપણી ઘરે જે વીજળી ઉત્પન્ન થાય છે, સોરી આપણી ઘરે જે વીજળી આવે છે, ઈ જે સ્થળથી વીજળી ઉત્પન્ન થતી હોય તે ત્યાંથી આપણા ઘર સુધી તમને બધાને ખબર છે સેના મારફતે પહોંચે છે, તો કે ધાતુઓના તાર મારફતે, વાયુઓ મારફતે। તો એ જે આપણા ઘર સુધી જે વીજળી પહોંચે છે, તો જે જગ્યાએ ઉત્પન્ન થાય છે થર્મલ પાવર સ્ટેશનમાં જે જગ્યાએ ઉત્પન્ન થતી હોય, ત્યાંથી આપણા ઘર સુધી વાયરો દ્વારા એટલે કે ધાતુઓ દ્વારા જે છે તેનું વહન કરાવી અને આપણા ઘર સુધી પહોંચાઈ શકાય છે। એટલે ધાતુનો બીજો ગુણધર્મ છે ઉષ્મા અને વિદ્યુતનું સુવાહક છે, એટલે કે એમાંથી વહન કરાવી શકાય છે। ત્યાર પછી ત્રીજો મુદ્દો જે છે धातु ने खेची ने पातळा तार बनावी शकाय छे, एने तन्यता पण कहेवाय अथवा तो तणावपणानो गुणधर्म पण कहेवाय छे। तन्यता एटले के एने खेची शकाय छे, तणावपण ए पण खेची शकाय छे। तो धातुनो त्रीजो गुणधर्म छे तेने खेचीने पातळा तार बनावी शकाय छे। त्यार पछी धातु जे छे રણકા ઉત્પન્ન કરે છે, રણકા ઉત્પન્ન કરે છે એટલે કે અવાજ ઉત્પન્ન કરે છે। ધાતુની કોઈ પણ વસ્તુ કે પદાર્થને જો એને અથડાવવામાં આવે તો એમાંથી ખૂબ જ મોટી માત્રામાં અવાજ આવે છે। ઉદાહરણ તરીકે આપણી શાળામાં જો બેલ વાગે, ઘંટ વાગે છે, ત્યારે આપણે એવું જોઈએ છીએ કે ક્લાસરૂમ સુધી તેનો અવાજ જે છે એ આપણે સાંભળી શકીએ છીએ, અથવા તો આપણા હાથમાંથી કોઈ એક કે બે રૂપિયાનો સિક્કો જે છે, જલારી સિક્કો જો હાથમાંથી પડી જાય તો નીચે પડતા તરત જ એમાંથી અવાજ આવે છે, એટલે કે રણકાર ઉત્પન્ન થાય છે, અવાજ જે છે આપણે એનો સાંભળી શકીએ છીએ। ત્યાર પછી તે સખત હોય છે, ધાતુઓ છે સખત હોય છે એટલે કે ખૂબ જ મજબૂત હોય છે, તેને સહેલાઈથી કાપી શકાતી નથી, સહેલાઈથી તોડી શકાતી નથી, એટલી મજબૂત હોય છે। ત્યાર પછી ચળકાટ ધરાવે છે, ધાતુઓ છે એ ચળકાટ ધરાવે છે, એટલે કે ધાતુ ને જ્યારે કોઈ કાપવામાં આવે અથવા તો ધાતુની સપાટીને ઘસવામાં આવે તો એક પ્રકારની ચમક જોવા મળે છે, જેને ચળકાટ તરીકે ઓળખીએ છીએ, એટલે કે ચળકાટ ઉત્પન્ન કરી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે આ મુદ્દાઓ જોઈએ, એ દરેક મુદ્દાઓ છે એ ધાતુના ભૌતિક ગુણધર્મો છે। કોઈ પણ પદાર્થ હોય એની અંદર આવા તમે ગુણધર્મો જોશો તો તે ધાતુ તત્વોના ગુણધર્મો છે એમ કહી શકીએ। ત્યાર પછી હવે આપણે ભણવાના છે અધાતુના ભૌતિક ગુણધર્મો। અધાતુના ભૌતિક ગુણધર્મ ધાતુના ગુણધર્મો કરતા વિરુદ્ધ છે, એટલે કે અલગ પ્રકારના છે, એના કરતા અલગ, આપણે એને પણ આપણે સમજીએ। અધાતુના ભૌતિક ગુણધર્મ, જેમ આપણે ધાતુના ગુણધર્મ જોયા એવી જ રીતે આપણે ભણશું અધાતુના ભૌતિક ગુણધર્મ। અને આ બંનેના ભૌતિક ગુણધર્મ સમજી લીધા બાદ ત્યારબાદ આપણે પ્રવૃત્તિ દ્વારા આ દરેક ટોપિકને જે છે એ સમજશું। તો સૌથી પહેલા જેમ ધાતુનો ગુણધર્મ છે કે જેને પાતળા પતરા બનાવી શકાય છે, તે જ રીતે આ એના કરતા ઊંધું કે એને પાતળા પતરા બનાવી શકાતા નથી।
આ ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાતા નથી. ઉદાહરણ તરીકે કોલસાનો ટુકડો લઈ લો, પેન્સિલની અણી લઈ લો, પેન્સિલની જે આપણી જે અંદર જે નાળાનો કાર્બનનો સળિયા જે આવે છે, બરાબર છે, ગ્રેફાઇટનો સળિયો જે હોય છે એ, અથવા કોલસો અથવા તો લાકડું કોઈ પણ પ્રકારનો એવો પદાર્થ લઈ લો કે જેને એને ટીપવામાં આવે તો પાતળા પતરા નથી બનતા પરંતુ તે તૂટી જાય છે. તો એવા ગુણધર્મો છે એ અધાતુ તત્વના ગુણધર્મો છે. ત્યાર પછી બીજો ગુણધર્મની વાત કરીએ તો તેમાંથી ઉષ્મા અને વિદ્યુત વહન કરાવી શકાતું નથી. આ ધાતુ તત્વમાંથી ઉષ્મા અને વિદ્યુત પ્રવાહનું વહન કરી શકાતું નથી. તેમાંથી ઉષ્માને એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી લઈ જઈ શકાતી, વિદ્યુત પ્રવાહને પણ એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જઈ શકાતું નથી. તે અધાતુ તત્વનો બીજો ગુણધર્મ છે. ત્યારબાદ તેને ખેંચીને પાતળા તાર બનાવી શકાતું નથી, એટલે કે તન્યતાનો ગુણધર્મ રહેલો નથી. ખેંચીને પાતળા તાર બનાવી શકાતા નથી. ત્યાર પછી એની પછીનો મુદ્દો છે તે રણતા અવલંબન કરતા નથી. તે રણતા અવલંબન નથી કરતા, એટલે કે જેમ ધાતુને જો વસ્તુને અથડાવવામાં આવે તો જેવા પ્રકારનો અવાજ ઉત્પન્ન થાય છે તેવા પ્રકારનો અવાજ આનાથી ઉત્પન્ન કરી શકાતો નથી. જેમ લોખંડના ટુકડો માનો કે તમે નીચે જમીન પર પછાડો તો એમાંથી જે અવાજ ઉત્પન્ન થાય છે, એવી જ રીતે જો લાકડાના ટુકડાને જો જમીન ઉપર પછાડવામાં આવે તો એમાંથી એવા પ્રકારનો અવાજ મોટા પ્રમાણમાં ઉત્પન્ન કરી શકાતો નથી, એટલે કે રણકાર ઉત્પન્ન કરી શકતા નથી. તે નરમ હોય છે, દબાણ લગાડવામાં આવે તો ઝડપથી બે ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. તે દેખાવે ઝાંખા હોય છે. છેલ્લો મુદ્દો, તે દેખાવે ઝાંખા હોય છે. અધાતુ તત્વ દેખાવે ઝાંખા હોય છે, એટલે કે તે જેમ ધાતુ તત્વ ચળકાટ ધરાવે છે તેમ તે ચળકાટ ધરાવતા નથી. તેના ઉદાહરણોની આપણે વાત હવે પછી, એટલે કે પ્રવૃત્તિમાં કરવાની છે. ફરીવાર એકવાર ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો છે વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાના છે. ફરી એકવાર સમજી લો, બંનેના ગુણધર્મો ટીપીને પાતળા પતરા બનાવી શકાય, ધાતુને ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે, ખેંચીને પાતળા તાર બનાવી શકાય છે, તેમજ રણકાર ઉત્પન્ન કરે છે, સખત હોય છે, ચળકાટ ધરાવે છે. આ છ મુદ્દા જે છે એ ધાતુ તત્વના છે. અધાતુ તત્વના આપણે ગુણધર્મની વાત કરીએ, આ ભૌતિક ગુણધર્મની વાત કરીએ છીએ આપણે, તો ટીપીને પાતળા પતરા બનાવી શકાતા નથી. આનાથી વિરુદ્ધ ઉષ્મા અને વિદ્યુતનું વહન કરી શકાતું નથી, ખેંચીને તાર બનાવી શકાતા નથી, રણકાર ઉત્પન્ન કરી શકાતા નથી, નરમ અને બરડ હોય છે, તેમજ દેખાવે ઝાંખા હોય છે. તો આ જગ્યા ધાતુ અને અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીવાર ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો વિશેનો અભ્યાસ કરી ગયા છીએ. તો હવે પછીના વિડીયો લેક્ચરની અંદર કંઈક નવો ટોપિક જે અગત્યના હશે, જે ત્રણેય ચેપ્ટરમાંથી કોઈ પ્રકારનો એક ટોપિક છે તેનું પુનરાવર્તન કરીશું. આભાર.